કોઈ તમને રિક્વેસ્ટ કરે ને તમારે એને સ્વીકારી લેવાની. તમારું ગ્રુપ બહુ મોટું થઈ ગયું, તમે એડમિન બની ગયા, એટલે જાણે તમે આ દેશના નરેન્દ્ર મોદી બની ગયા. માથાનો દુખાવો જ. અમુક એડમિન તો એવા વિચિત્ર હોય, હે, સવારથી ગુડ મોર્નિંગ ચાલુ થાય એનું, અંદર 10 મિનિટ એક મેસેજ નાખવાનો, એને કઈ કામ ધંધો જ ના હોય બીજો. આ જ કામ ધંધો, નોકરી એને નથી રાખ્યો કોઈએ, તો આ કામ ધંધો મને એમ થાય આમાં એને મળે છે શું? ઇન્ટેલિજન્ટ. નંબર 3 એફ, બોલો હવે બોલો એફ, ફન બોલો પાછો તો ફેન, ફ્રેન્ડ, ફ્રેન્ડ, ઓકે, લાઈફમાં ફ્રેન્ડ જોઈએ. ફ્રેન્ડ કી સારી બાતે તો મેં અગલી સન્ડે કી શિબિર મેં કરૂંગા. ક્યાં ટોપિક હૈ? ફ્રેન્ડ ઇઝ અ પાવર. જોઈએ લવર ના જોઈએ. એફ ફોર ફેમિલી. ઓ હો, આટલા સુધરી ગયા. ફ્રેન્ડ હોય, ફેમિલી હોય, ફિયાન્સી હોય, બધું જ હોય, પણ તમારો અંદરનો ફોર્સ ના હોય તો બધા નાખા. ફોર્સ, મને એમ થાય કે હું આટલું ફોર્સથી બોલું છું, તમે કેમ નથી બોલી શકતા? એલ ફોર અરે, એલ ફોર આઈ ફોર એફ ફોર, વેરી ગુડ. હવે ફોર્સફુલી બોલ્યા, કેમ કે આઈ ફોર આઈડલ આવી ગયું છે ને, એ આળસ હતી, ખસતી નથી, એટલે અંદરથી ફોર્સ આવતો. આળસને ફગાવ, ફોર્સ લાવ, પાવરફુલ. મને 60 પૂરા થઈ ગયા છતાં પણ હું તમારા કરતાં, મારો અવાજ મોટો છે કે નથી? તમારો સંભળાતોય નથી. એફ ફોર ફોર્સ. જિંદગીની અંદર જો અંદરમાં એક ફોર્સ આવી જશે ને, પછી જુઓ કંઈક ને કંઈક કામ કરવાનું મજા આવશે. સવારે ઉઠ્યા તમને લાગે કે આજે એક કલાક મારી પાસે સાવ નકામો પડ્યો છે, એની અંદર કંઈક ક્રિએટિવ વર્ક કરું, આજે હું અનુકંપા કરવા જાઉં, આજે હું જીવદેહમાં જાઉં, આજે મહાત્માની પાસે જાઉં, આજે દેરાસરમાં જાઉં, આજે અમે ફ્રેન્ડ્સ બધા મળીને કંઈક વિચારીએ, કંઈક પ્લાન બનાવીએ, ફરવા ફરવાના નહીં, જિંદગી મેં કુછ કરકે દેખાના હોય, આવો કંઈક ફોર્સ અંદરથી કેમ નથી આવતો? તમે કહેશો અમે કરવા માગીએ છીએ પણ અમને આટલા આટલા પ્રોબ્લેમ આવે. ડોન્ટ વરી, કોમ્પ્રોમાઇઝ. આ નહીં તો આ, આ નહીં તો આ, કંઈક તો બીજું ઓપ્શન મળે કે ના મળે. હા, રોટલી ઘરની અંદર નથી બની તો ખાખરા તો છે કે નહીં? ખાઈ લે, ઊભો થા, પેટ ભરીને. આપણે પેટ ભરવાથી કામ છે ને, ટપટપથી કામ નથી, મમમથી કામ છે. રોટલી નથી, ખાખરા ખાઈ લો, ના બ્રેડ ખાઈ લો. મને એક જગ્યાએ બહુ સરસ કવિતા વાંચી હતી, કલિંગર ન હોય તો લીંબુનો રસ કાઢ, જેવી હોય એવી જિંદગીનો કસ કાઢ. અનુકૂળ પરિસ્થિતિઓ ક્યારેય નહીં આવે, તારા મનમાં વર્ષોથી ઘર કરી ગયેલી આળસ કાઢ. કોઈ પણ સફર એક પગલાથી શરૂ થાય છે. બાર પહેલું પગલું, મનમાં રહેલી કસ કાઢ. તને જોઈને આ દુનિયા નથી બનાવી, તને કેન્દ્ર સ્થાને રાખીને આ દુનિયા નથી બનાવી, કે તારા મુજબ જ બધું ચાલ્યા કરે એવી હવસ કાઢ. અને છેલ્લે બહુ સરસ વાત લખી છે કે તને સુધારવા કોઈ ગાંધીજી અણસણ નહીં કરે, તને સુધારવા કોઈ મોદી સાહેબ અણસણ નહીં કરે, તમને સુધારવા આ બોધી સાહેબ પણ અણસણ નહીં કરે. તારે જ તારા વિરુદ્ધ જઈને તું જ જોરદાર સરઘસ કાઢ, તું જ જોરદાર કાઢ.